આદરણીય શ્રી કાળુભાઈ, આદરણીય શ્રી સુતરિયા સાહેબ, શ્રી સવાણી સાહેબ, આકાશભાઈ, તમામ વિભાગોના આચાર્યશ્રીઓ, આદરણીય ગુરુજનો અને સૌ સન્માનનીય વાલીઓ, ભાઈઓ અને બહેનો, ખરેખર અહીંયા આવી તો એક પરિવારમાં આવી હોઉં એવું જ દર વખતે થાય છે. અનેક વાર આ શાળામાં આવવાનું બને છે, આવા કોઈ વાલી સંમેલનમાં વાત કરવાની હોય કે બાળ મેળાના આયોજન સંદર્ભે મળવાનું હોય કે એવી કોઈ પણ પ્રવૃત્તિ હોય, પણ દરેક વખતે જ્યારે જ્યારે આ શાળામાં આવું છું ત્યારે એક પરિવારમાં આવતી હોઉં એવી અનુભૂતિ થાય છે. સૌ પ્રથમ તો મારે અભિનંદન આપવા છે પેલી દીકરીને કે જેણે ખૂબ સરસ પ્રાર્થના સાથે આ આખા એ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. એટલે આ શાળાના વિદ્યાર્થીઓમાં કેવી ક્ષમતા છે એનો ખ્યાલ આપણને આ માત્ર એક ઝલકથી જ આવી શકે. એટલે એ દીકરીને તો અભિનંદન આપું, પણ એમના શિક્ષકો અને વાલીને પણ ખાસ અભિનંદન આપું. મારે આ શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપવા છે, કારણ કે શાળાના શિક્ષકોનું જો ટીમવર્ક હોય ને તો જ આવો સરસ કાર્યક્રમ એનું આયોજન થઈ શકે. ઘણીવાર સંચાલકો તો પ્રસ્તાવ મૂકતા હોય, પણ શિક્ષકોને જો કામ કરવાની ધગશ ન હોય તો એ કહી દે કે સાહેબ હવે એવું કઈ વાલી મીટિંગ રાખવી નથી, કોઈ આવે નહીં, એવું કહી અને ટાળી પણ શકે. પણ અહીંના શિક્ષકો કોઈ પણ આવું ચેલેન્જિંગ કામ હોય, ચેલેન્જિંગ એટલા માટે કહું છું કે આવી વાલી સભાઓ બહુ બધી શાળાઓમાં થતી નથી, એક પડકારરૂપ કાર્ય છે, અને એવા સમયે આવું સરસ આયોજન કરીને આપ સૌને નિમંત્રણ આપવું એ ખરેખર એક બહુ જ સારી ઘટના છે. અને આ શિક્ષકોના ટીમવર્કથી એ સરસ રીતે અહીંયા આપણને સફળ થતી જોવા મળી, એટલે શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન. હું સૌ સંચાલકોને પણ અભિનંદન આપું છું, કારણ કે એક તો શિક્ષણના ઉદ્દેશને ભરેલા લોકો એ આ સંસ્થાના પાયામાં છે. માત્ર આ બિલ્ડિંગો બનાવી દેવા એ સંચાલકોનું કામ નથી, પણ એ બિલ્ડિંગોમાં એક હાર્ડવેરમાં સોફ્ટવેર કેવા મૂકવા, કેવી રીતે એને કાર્યરત કરવા એની સૂઝ ન હોય ને તો ગમે એટલા આધુનિક હાર્ડવેર હોય પણ એ નકામા થઈ જાય. અને આ સૂઝ, આ પરખ એ અહીંના સંચાલકોને બરાબર છે, અને એટલે તમે જુઓ કે વીણી વીણીને એમણે અહીંયા શિક્ષકોને નિમ્યા છે. ખૂબ ઉત્તમ અને અનુભવી એવા શિક્ષકો આ સંસ્થામાં છે, કારણ કે આમાંના ઘણા બધા મારા કલીગ રહી ચૂક્યા છે. એટલે એટલા બધા ઉત્તમ શિક્ષકો આ સંસ્થામાં છે જે તમારા બાળકોને મળ્યા છે અને એમના દ્વારા આ ઘડતર થઈ રહ્યું છે. એટલે અભિનંદન એટલા માટે આપું છું કે આ બધા શીખે છે. વિદ્યાર્થીઓ તો શીખે જ છે, પરંતુ શિક્ષકો પણ શીખતા શિક્ષકો છે, સંચાલકો પણ શીખતા સંચાલકો છે, અને એટલે આ સમગ્ર શાળા એ શીખતી શાળા છે. જ્યાં શીખવાનું બંધ થઈ જાય ને ત્યાં વિકાસ અટકી જાય, પણ શીખવાનું જ્યારે એક કન્ટિન્યુઅસ પ્રોસેસ તરીકે ચાલે એ શાળાનો વિકાસ એ ખૂબ થાય. અને આજે વાલીઓને મારે એટલા માટે અભિનંદન આપવા છે કે આજે વાલીઓ પણ શીખવા માટે અહીંયા આવ્યા છે. આપણે ત્યાં શીખવાનું એટલે એ બધું બાળકોને સોંપી દીધું અને શીખવવાનું શિક્ષકોને સોંપી દીધું, પણ વાલી તરીકે મારે પણ કંઈક શીખવાનું છે એવો વિચાર કે એવી ભાવના બહુ ઓછા વાલીઓમાં હોય છે. અને એવા સમયે આપ સૌ આટલી બહોળી સંખ્યામાં, આટલી ઠંડી હોવા છતાં આપ સૌ આવ્યા છો ત્યારે આપને વંદન કરું છું અને અભિનંદન આપું છું. આપણો આજનો જે વિષય છે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને બાળ ઘડતરમાં માતા પિતાની ભૂમિકા, આ બંને વિષયને ન્યાય આપીએ એ રીતે હું મારી વાતને મૂકીશ. આમ તો આ બંને એક સિક્કાની બે બાજુ જેવી બાબતો છે,
રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરીશ એટલે એમાં ઓટોમેટિક બાળ ઘડતરની વાત આવે છે. કારણ કે કોઈ પણ શિક્ષણ નીતિનો ઉદ્દેશ એ માત્ર બાળકોને ભણાવીને ડિગ્રી આપી દેવાનો હોતો નથી. અને એવી રીતે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ઉદ્દેશ પણ એ માત્ર બાળકોને સાક્ષર બનાવવાનો નથી, પણ એ એક સારો વ્યક્તિ બને એનું વ્યક્તિત્વ ઘડતર, ચારિત્ર ઘડતર અને એક જવાબદાર નાગરિક બને એવા ઉદ્દેશ્ય સાથે આ સમગ્ર રાષ્ટ્રીય નીતિનું માળખું, એનું સ્વરૂપ એ બનાવવામાં આવ્યું છે. એટલે કોઈ પણ માતા પિતાના ઉદ્દેશો પણ આ જ છે કે એના બાળકનો સારી રીતે વિકાસ થાય, એ સારી રીતે ભણે, એક સારો માણસ બને, એક સારો નાગરિક બને અને જીવનમાં એ સુખી થાય, આવું જ માતા પિતા તરીકે આપણે પણ ઈચ્છતા હોઈએ છીએ. અને એટલે હું એમ કહેવા માંગુ છું કે આ બાબત એ એક સિક્કાની બે બાજુ જેવી બાબતો છે. મોટે ભાગે આપણા લોકોના મનમાં એવું હોય છે કે શીખવવાનું કામ તો શાળાનું, મા બાપ તરીકે આપણે બાળકોને સારી સ્કૂલમાં એડમિશન અપાવી દીધું, જરૂર પડી તો ટ્યુશન પણ રખાવી દીધા, એમને જે કાંઈ પુસ્તકો કે બીજા સાધનોની જરૂર હોય તો એ પણ આપણે એને આપી દીધા, અને મા બાપ તરીકે આપણી ફરજ અને જવાબદારી ત્યાં પૂરી થઈ. નો ડાઉટ બધા મા બાપ કાંઈ શિક્ષક તરીકે શીખવી શકે એવી સજ્જતાવાળા ન હોય, કબૂલ, પણ એમ છતાં શિક્ષણની તમામ જવાબદારી માત્ર ને માત્ર શાળા ઉપર મૂકી દેવી ત્યાં આપણે ભૂલ કરીએ છીએ. કારણ કે એક સંસ્કૃતમાં બહુ સરસ શ્લોક છે કે ઉપાધ્યાય દશાચાર્ય આચાર્યાણામ શતમ પિતા સહસ્ત્ર તો પિતૃન માતા ગૌરવેણા તિરિચ્યતે. મતલબ કે 100 શિક્ષક કરતા એક આચાર્ય ચડે, 10 શિક્ષક કરતા એક આચાર્ય ચડે, 100 આચાર્ય કરતા એક પિતાનું ગૌરવ વધારે છે અને 1000 પિતા કરતા એક માતાનું ગૌરવ વધારે છે, એવું આપણો આ પ્રાચીન શ્લોક આપણને કહે છે. એમ પણ કહેવાય કે ઘરથી મોટી બીજી કોઈ શાળા નથી અને માતા પિતાથી મોટા બીજા કોઈ શિક્ષકો નથી. એક ફોર્મલ એજ્યુકેશન સિસ્ટમમાં આપણે બાળકને શાળામાં મૂકીએ, એ જુદા જુદા વિષયો ભણે, એ પોતાની કારકિર્દી માટે કોઈ પ્રવાહ નક્કી કરે અને એમાં શાળા, શિક્ષકો, એનું વાતાવરણ આ બધું આપણને મદદરૂપ થાય, એ ચોક્કસ બરાબર છે. પણ એનો અર્થ એવો નથી કે એ શિક્ષણની જવાબદારી માત્ર શાળા અને શિક્ષકોની છે. બાળકના પ્રથમ શિક્ષક માતા પિતા તરીકે આપણે છીએ અને પરિવારની પાઠશાળામાંથી બાળકને જે ઘડતર થાય છે, બે કેન્દ્રો છે ઘડતરના, પરિવાર અને વિદ્યાલય. વિદ્યાલય એનું કામ એની રીતે કરે જ છે અને આપણને જે રીતે સવાણી સાહેબે આ સંસ્થાનો પરિચય આપ્યો અને તમે પણ એ અનુભવો છો કે તમારા બાળકોને એક સરસ વાતાવરણમાં એમનું તમામ રીતે ઘડતર થાય, સર્વાંગી વિકાસ થાય એવી તમામ પ્રવૃત્તિઓથી બાળકોનું ઘડતર કરે જ છે. પરિવારની પણ એ જવાબદારી બને છે કે એમાં આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ. શાળા અને શિક્ષકો પોતાનું કામ સારી રીતે કરી શકે એમાં માતા પિતા તરીકે આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એ પ્રશ્ન આપણે સૌએ વિચારવાનો છે. એક કવિતા તમારી સમક્ષ રજૂ કરવી છે. ડોક્ટર રહીશ મણિયાર, આમ તો એ બાળકોના ડોક્ટર છે સુરતના, પણ એક સારા કવિ પણ છે અને શિક્ષણવિદ પણ છે. બાળકો પાસે માતા પિતાની અપેક્ષાઓ કેવી હોય છે એનું એક ગીત તમારી સામે મૂકું છું. 6-6 કલાક સ્કૂલ ને 3-3 કલાક ટ્યુશન, 6-6 કલાક સ્કૂલ ને 3-3 કલાક ટ્યુશન, તોય આ નોટ તારી કોરી, સે સોરી માય સન સે સોરી. ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ, આપણને એમ થાય કે એને બધું યાદ રહે ને માર્ક્સ આવી જાય 95%, બરાબર. એટલે ઘસી ઘસી પીવડાવી અઢળક બદામ, વળી માથે તે ચોપડ્યું ઘી,
યાદદાસ્ત માટે શંખ પુષ્પીની કઈ બાટલીઓ પેટમાં ભરી, કેમે કરી યાદ ના રહેતું તને લેસન, કેમે કરી યાદ ના રહેતું તને લેસન, યાદ રાખે તું સિરિયલની સ્ટોરી, સે સોરી માય સન સે સોરી. પંખી તો બચ્ચાને ઉડતા શીખવે, પંખી તો બચ્ચાને ઉડતા શીખવે ને માણસ બચ્ચાને આપે પિંજરું. બહુ માર્મિક આ વાક્ય છે કે પંખી તો બચ્ચાને ઉડતા શીખવે અને માણસ બચ્ચાને આપે પિંજરું. મમ્મી તો મોરની પ્રેક્ટિસ કરાવે, થાય બાળકને ટૌકા ચિતરું. મમ્મી ક્યાં જાણે કે કોરી નોટબુકમાં બાળ લાવ્યું છે આખું આભ દોરી, સે સોરી માય સન સે સોરી. તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું. કેવી સરસ મજાની આમ ઠંડીમાં મસ્ત મજાના બાળકો બિચારા સૂતા હોય, પણ 6:30 વાગે 7:45 વાગે સ્કૂલની રિક્ષા આવવાની છે એટલે આપણે એને આમ જગાડી દઈએ, જગાડવા પડે છે. તારે હો ઊંઘવું ત્યારે જગાડું હું ને જાગવું હો ત્યારે સુવડાવું. પરીઓના દેશમાંથી ઉડતો ઝાલીને તને રિક્ષામાં ખીચોખીચ ઠાંસું. જેવો દફતરનો ભાર એવો ભણતરનો ભાર, જાણે ઊંચકે મજૂર કોઈ બોરી, સે સોરી માય સન સે સોરી. અને છેલ્લી વાત છે કે ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે છે, બોલે નહીં પપ્પા બે ઠોકે. ટીચર તો ટોકે છે, મમ્મી તો રોકે છે, બોલે નહીં પપ્પા બે ઠોકે. કોઈ જો પૂછે કે ચાલે છે કેમ, ત્યારે અમથું બોલાઈ જાય ઓકે. મૂડલેસ રહેતું તે મુંજી ગણાતું, મૂડલેસ રહેતું તે મુંજી ગણાતું ને મૂડમાં રહે તે ટપોરી, સે સોરી માય સન સે સોરી. મિત્રો, આ એક કવિતા, એક કટાક્ષ કવિતા છે બાળકો માટે. મા બાપની અપેક્ષાઓ આજે એટલી બધી વધી ગઈ છે, બધાને પોતાના બાળકોને ડોક્ટર ને એન્જિનિયર જ બનાવી દેવા છે, જાણે દુનિયા ડોક્ટરો ને એન્જિનિયર થી જ ચાલવાની હોય. અને દુનિયામાં કોઈ બાળકને કદાચ એમ થાય કે મારે તો કવિ બનવું છે. આજે કોઈ બાળકને એવું સ્વપ્ન નથી આવતું કે હું કવિ તરીકે મારી કારકિર્દી બનાવું. આજે બાળકો એવું સ્વપ્ન જોતા બંધ થઈ ગયા કે હું વૈજ્ઞાનિક બનું. આજે બાળકોને ફિલ્મ મેકિંગ કરવું હોય, બાળકોને કોઈ પત્રકાર તરીકે કારકિર્દી બનાવવી હોય, પણ તરત મા બાપ એને ટોકે, એવું તે કઈ કરાતું હશે, એમાં શું મળે. જાણે અજાણે ડિગ્રી અને નોકરીનો સંબંધ આપણે એવો બંધ બેસતો કરી દીધો છે કે જાણે ભણવું એટલે બસ સારા માર્ક્સ મેળવી, સારી કારકિર્દી બનાવવી અને એક સારી નોકરી મળી જાય એટલે ભયો ભયો. મેં ગઈકાલે જ વોટ્સએપમાં એક મેસેજ વાંચ્યો હતો કે જબ તક શિક્ષા કા સંબંધ નોકરી સે જુડા રહેગા, તબ તક હમ નોકર હી પેદા કરેંગે માલિક નહીં. શું ઈચ્છીએ છીએ, આપણા બાળકોને નોકર બનાવવા છે કે માલિક બનાવવા છે? પણ આ તો વર્ષોથી મેકોલેની પ્રથા ચાલી આવી અને આપણને પણ એમ થાય કે બસ એક સાહેબ બની જાય એટલે બસ. એટલે બહુ જ બધા પ્રશ્નો આજે માતા પિતાની અપેક્ષાઓના પણ છે, અને એ અપેક્ષાઓને કારણે ઘણીવાર મને કમને શાળાઓએ પણ એ અપેક્ષાઓ પૂરી કરવા માટે એમાં જોતરાવવું પડતું હોય છે. મારે ઘણીવાર સુતરિયા સાહેબ કે બીજા એવા સંચાલકો સાથે વાત થાય, પણ તરત એમને એમ થાય કે ભાઈ મા બાપની અપેક્ષાઓ જ એવી હોય, મારા બાળકને કેમ આમાં આટલા માર્ક્સ આવ્યા, શિક્ષકે કેમ બરાબર ભણાવ્યું નહીં. અરે, બાળકની દરેકની ક્ષમતા જુદી જુદી હોય છે, તમે દરેક બાબતે શિક્ષકને જવાબદાર ગણો એ બરાબર નથી. એક બહુ સરસ પ્રસંગ છે કે એક બાળક એના પિતા સાથે એની ગાડીમાં જઈ રહ્યું હતું. પિતાની ગાડી કદાચ મારુતિ ફ્રન્ટી હતી, એક એવરેજ ગાડી, અને એમાં બાળકને લઈને કંઈક જતા હતા. બાજુમાંથી એક ગાડી ઓવરટેક કરીને આગળ નીકળી ગઈ એટલે બાળકે પિતાને કીધું કે પપ્પા તમે કેમ આટલી ધીમી ચલાવો છો, જો પેલી ગાડી આપણી આગળ થઈ ગઈ તમે એની આગળ થઈ જાવ ને.
એટલે પપ્પાએ કીધું કે બેટા એમ ન થાય, પણ એને પ્રયત્ન કર્યો. વળી પાછી એક બીજી ગાડી આવી અને એને ઓવરટેક કરીને આગળ થઈ ગઈ. આવું 4-5 વાર બન્યું. એટલે દરેક વખતે બાળકે પપ્પાને કીધું કે પપ્પા તમે કેમ આટલું ધીમેથી ચલાવો છો, પેલી ગાડીની આગળ થઈ જાઓ ને, આપણે કેટલા પાછળ રહી ગયા. એટલે વારંવાર આવું બાળકે કીધું એટલે એના પપ્પા ચીડાઈ ગયા કે તને ખબર છે કે આપણી મારુતિ ફ્રન્ટી છે અને એ બધી BMW ને ઓડી ને એવી બધી હોન્ડા સિટી ને એવી બધી ગાડીઓ છે, એની એન્જિનની કેપેસિટી કરતા આપણા એન્જિનની કેપેસિટી ઓછી છે, એ આટલી જ સ્પીડમાં ચાલી શકે. અને ત્યારે પેલો બાળક એના પપ્પાને કહે છે, તો પછી પપ્પા તમે કેમ એવો આગ્રહ રાખો છો કે મારો જ પહેલો નંબર હંમેશા ક્લાસમાં આવે, મારા માર્ક્સ મારા મિત્રોથી વધારે આવે, મારી કેપેસિટી આટલી જ છે, આ વાતને તમે કેમ સ્વીકારી નથી શકતા? સરખામણી જ્યારે કરીએ છીએ ને બાળકની, ત્યારે એના આત્મવિશ્વાસને આપણે ડગમગાવી દઈએ છીએ. તમે વિચારો, તમે ઓફિસમાં કામ કરતા હો અને તમારા બોસ એક કર્મચારીના વખાણ કર્યા કરે અને સતત એની સરખામણી તમારી સાથે કર્યા કરે કે આના જેવું કામ તમારું કેમ નથી થતું, આપણને કેવું અપમાન લાગે કે નહીં? લાગે ને અપમાન? અપમાન લાગે? હા પાડતા હો તો હાથ ઊંચો કરો. યસ. તો સતત જ્યારે આપણે આપણા બાળકની સરખામણી કરીએ છીએ ત્યારે બાળકને કેવું થતું હશે? અને જ્યારે જ્યારે એનું આત્મવિશ્વાસ ડગે ને, એ જીવનમાં કોઈ નવી શરૂઆત કરી જ ન શકે. એને સતત એમ થાય કે મને આ નથી આવડતું, મને આ નહીં આવડે, મારું પરફોર્મન્સ નબળું છે, મારા કરતાં બીજા લોકો હોશિયાર છે, એનું સેલ્ફ એસ્ટીમ એ એટલું બધું નીચે જતું રહે કે એ જીવનમાં પછી ક્યારેય પોતાના જીવનના નિર્ણયો લઈ ન શકે. આવી ઘણી બધી વાતો હું આજના આ સેશનમાં તમને કરવાની જ છું. શિક્ષણ નીતિની વાતના થોડાક મુદ્દા પહેલા હું તમારી સાથે લઈ લઉં. આમ તો આ શિક્ષણ નીતિ 2020માં જાહેર થઈ અને કસ્તુરી રંગન સમિતિ દ્વારા એનું આખું એ એક માળખું ઘડવામાં આવ્યું. બહુ એની તાત્વિક બાબતોમાં તમને મારે નથી લઈ જવા, કારણ કે એ વિશેના અઢળક સેમિનાર ને કોન્ફરન્સ ને એ બધું જ સરકાર કરે છે, શિક્ષણ વિભાગ કરે છે, અહીંથી પણ શિક્ષકોને એની તાલીમ માટે મોકલતા જ હોય, અને એ બધું શાળાને જેટલું જેટલું લાગુ પડે છે એ બાબતમાં શાળા તો સજ્જ થાય જ છે. મારે તમને કેટલાક એવા મુદ્દાઓની વાત કરવી છે કે જે વાલીને સ્પર્શે છે. તમારે શિક્ષણ નીતિનું આખું સ્વરૂપ જાણવાની જરૂર નથી, પણ આ શિક્ષણ નીતિને કારણે હવે શિક્ષણમાં કેવા બદલાવ આવવાના છે અને એ બદલાવમાં માતા પિતા તરીકે આપણી ભૂમિકા હવે શું રહેવી જોઈએ એની થોડીક વાત મારે તમારી સામે કરવી છે. સૌથી પહેલો મુદ્દો તો એ છે કે અત્યાર સુધી જે 10-2 નું માળખું હતું એ માળખું આખું ચેન્જ થઈ ગયું. 10 ધોરણ, 1-10 ધોરણ અને પછી 11-12, એટલે આ રીતે શાળાકીય શિક્ષણનું અત્યાર સુધીનું માળખું હતું. પણ હવે જેમ જેમ આ નીતિનો અમલ થતો જશે એમ 5-3-3-4 આ રીતે આખું માળખું બની ગયું. પહેલા 5 વર્ષ એ પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિકના છે, એટલે કે જેને આપણે નર્સરી, KG કે બાલ મંદિર કહીએ છીએ, એના 3 વર્ષ અને ધોરણ 1 અને 2 આ 5 વર્ષના તબક્કાને એમણે ECCE એટલે કે અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન એવું નામ આપ્યું. એટલા માટે બાળ મંદિરને હવે શાળાકીય શિક્ષણનો ભાગ ગણ્યો છે કે કોઈ પણ બાળકનો 85% વિકાસ, એના મગજનો 85% વિકાસ એ 6 વર્ષની ઉંમર સુધીમાં થઈ જાય છે, અને એટલે આ તબક્કો એ બાળકના વિકાસ માટે બહુ મહત્વનો છે. પણ મોટે ભાગે આપણને બધાને એવી અપેક્ષા હોય કે બાળક બાળ મંદિરમાં જાય એટલે એને વાંચતા લખતા આવડી જવું જોઈએ. જેવું બાળ મંદિરમાં આવે એટલે એના હાથમાં આપણે નોટ પેન પકડાવી દેવી એવી જ અપેક્ષા રાખતા હોઈએ છીએ, જ્યારે નવી શિક્ષણ નીતિ એવું કહે છે કે આ સમય એ એના ઇન્દ્રિય શિક્ષણનો સમય છે
આ સમય એના ચારિત્ર ઘડતરનો સમય છે. આ સમય એનામાં જુદી જુદી ભણવા માટેની સ્કિલ ખીલે, ભણવા માટે એ તૈયાર થાય એના માટેનો સમય છે. આ સમયમાં એને ભણાવી દેવાનું નથી. ઘણીવાર તો બાળ મંદિરમાં પરીક્ષાઓ લેવાતી હોય, બાળ મંદિરના વિદ્યાર્થીઓના ટ્યુશન હોય, બાળ મંદિરમાં દફતર હોય. પણ ગીજુભાઈ બધેકા, કે જે આ શહેરના જ એક એવા બાળ કેળવણીકાર થઈ ગયા, અને એણે જે આખી બાળ કેળવણીનું દર્શન આપ્યું, લગભગ 90% એ જ બધી વાતોને આજની શિક્ષણ નીતિમાં, આ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સરકારે સમાવી છે. એટલે મા બાપને આ વાત ત્યાં લાગુ પડે છે કે જ્યારે તમે હવે બાળકને બાળ મંદિરે મૂકો ત્યારે બાળ મંદિર પાસે એવી અપેક્ષા ન રાખો કે એને લખતા વાંચતા કે ABCD ને બધું શીખવી દે. આ સમય એને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એના હાથના સ્નાયુઓને મજબૂત કરવાનો છે. એક એવો સર્વે થયો, આદિવાસી વિસ્તારના બાળકોના હેન્ડરાઇટિંગ બહુ સરસ હતા. જો આજે આપણને બધાને ફરિયાદ છે કે મારા બાળકને લખવું ગમતું નથી, મારા બાળકના અક્ષરો સારા થતા નથી, એનું મુખ્ય કારણ એ છે કે હજી એના સ્નાયુઓ કેળવાતા નથી અને આપણે એને હાથમાં પેન પકડાવી દઈએ છીએ. આ નવી શિક્ષણ નીતિ એવું કહે છે, તમે બાળકને એવી પ્રવૃત્તિઓ આપો, એને માટી કામ કરવા દો, એને મોતી પરોવવા દો, એને માટીના રમકડા બનાવવા દો, એને એવી રીતે એના હાથને, આંખને, કાનને, નાકને, આપણી જે 5 senses છે કે જે જ્ઞાન મેળવવાના રસ્તાઓ છે, કોઈ પણ મનુષ્ય આ 5 ઇન્દ્રિયો દ્વારા જ વિશ્વભરનું જ્ઞાન મેળવે છે. આપણે જોઈને શીખીએ છીએ, સાંભળીને શીખીએ છીએ, સ્વાદ ઉપરથી આપણને ખ્યાલ આવે છે, સૂંઘીને ખ્યાલ આવે છે, અને સ્પર્શ દ્વારા આપણે કોઈ પણ વસ્તુનો અનુભવ કરી શકીએ છીએ. તો આ 5 ઇન્દ્રિયોને કેમ કેળવવી એ આ સમયનું કામ છે. અને એના માટે જુદી જુદી એવી પ્રવૃત્તિઓ કે જેમાં માટીકામ પણ હોય, બાગકામ હોય, બાળકોને રમકડાઓથી રમવાનું હોય, એવા સાધનો દ્વારા એમને ઇન્દ્રિય શિક્ષણ આપવામાં આવે. એટલા માટે વાલીઓની પણ આ જવાબદારી બને છે કે ઘરમાં પણ એ બાળકને આવી પ્રવૃત્તિ કરાવે અને એની આ ઇન્દ્રિયોની કેળવણી માટે એ ધ્યાન આપી શકે. પછીનો તબક્કો જે 3 વર્ષનો છે એ છે ધોરણ 3, 4 અને 5. અલબત્ત બાળ મંદિર પછી ધોરણ 1 અને 2, કે જેને 5 વર્ષમાં લઈ લીધું, આ 1 અને 2નું મુખ્ય લક્ષ્ય એ છે કે બાળકને વાંચન, લેખન અને ગણન, આ 3 કૌશલ્યો એના વિકસે. અહીંયા એણે વિજ્ઞાન ને ગણિત ને સામાજિક વિજ્ઞાન ને એ બધું ભણી લેવું અને એમાં બહુ સારા માર્ક્સ લાવવા એવો ઉદ્દેશ નથી. એનું વાંચન, લેખન અને ગણન, આ 3 કૌશલ્યો જો બરાબર વિકસ્યા હશે તો એ કોઈ પણ વિષયમાં સરસ રીતે આગળ ભણી શકશે. એટલે ધોરણ 1 અને 2ના ઉદ્દેશમાં આ વાગલે, એટલે કે વાંચન, ગણન અને લેખન, આ 3 ઉદ્દેશોને એણે મુખ્ય ગણ્યા છે. કે એકવાર બીજા ધોરણમાં બાળક બીજું ધોરણ મૂકીને 3જા ધોરણમાં આવે તો આ 3 કૌશલ્યો એના વિકસી જવા જોઈએ. ત્યાર પછી જે 3 વર્ષનો તબક્કો છે, ધોરણ 3, 4 અને 5, પછી જુદા જુદા વિષયો એમાં શરૂ થાય છે, પણ એમાં પણ પાયાનું જ્ઞાન બાળકને એમાં એક્સપર્ટ નથી બનાવી દેવાનું. બાળક ગણિતનો એક્સપર્ટ બની જાય કે અંગ્રેજીનો એક્સપર્ટ બની જાય એવી અપેક્ષા નથી, પણ દરેક વિષયનું જીવન જરૂરી અને પાયાનું જ્ઞાન એને મળે એવો એમાં ઉદ્દેશ રહેલો છે. અને આ શિક્ષણ પણ એને માત્ર ટોક એન્ડ ચોક મેથડથી નથી કરવાનું. એટલે ભવિષ્યમાં તમારું બાળકને સ્કૂલમાંથી કાંઈક એવું કામ આપ્યું હશે કે જા આજે તારે તારા બગીચાના બધા ક્યારાને સાફ કરવાના છે, તો તમે એવી ફરિયાદ શાળાને નહીં કરતા કે ભાઈ તમે કેમ કાંઈ એને હોમવર્ક નથી આપતા અને આવું બધું કામ સોંપો છો. કદાચી એવું પણ કહેશે કે જા આજે તારે તારા મમ્મી પપ્પા પાસેથી એક વાર્તા સાંભળીને આવવાનું છે,
તો તમારે પણ એ વાર્તા શીખવી પડશે અને બાળકોને કહેવા માટે સજ્જ થવું પડશે. એટલે આ નવી શિક્ષણ નીતિમાં વાલીઓ શું કરી શકે અને પોતાના બાળકના અભ્યાસમાં કેવી રીતે મદદરૂપ થઈ શકે એના હું તમને નાના નાના ઉદાહરણ આપું છું. એટલે હવે માત્ર ચોક એન્ડ ટોક મેથડથી એ ભણશે એવું નથી. હોમવર્કમાં એને માત્ર સ્પેલિંગ લખવાના કીધા હોય કે એણે ગણિતના દાખલા લખીને જવાનું હોય એટલું જ માત્ર નહીં હોય, એ હોમવર્કમાં એને જીવન જરૂરી પ્રવૃત્તિઓના પ્રોજેક્ટ આપવામાં આવશે. એને રમત ગમત દ્વારા શીખવવાનું છે. એક મોજીલું શિક્ષણ બનવું જોઈએ. અહીંથી સવાણી સાહેબે કીધું ને કે ભાઈ અમે મોજીલું શિક્ષણ આપીએ એવા અમારા પ્રયાસો છે. તમે વિચારો કે આજના મોટા ભાગના બાળકોને શાળાએ જવું ગમતું નથી. અલબત્ત કોરોના પછી તો બિચારા બહુ ઉત્સાહમાં આવી ગયા હતા કે હવે ક્યારે શાળા ખુલે અને ક્યારે અમે અમારા મિત્રોને, અમારા શિક્ષકોને, અમારા ટીચર્સને મળીએ. અને ટીચર્સને પણ એવું થતું હતું કે ક્યારે અમારા બાળકો આ સંકુલમાં આવે અને આ સંકુલ એ એમના કલરવથી ધમધમતું થાય. પણ આમ તમે જુઓ ને તો બાળકોને શાળાએ આવવું ગમતું નથી, એને હોમવર્ક કરવું ગમતું નથી. પણ એને શાળાએ મજા આવે એવું જો મોજીલું શિક્ષણ મળે તો એવી બધી પ્રવૃત્તિઓની વાત નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે. આ માટે શિક્ષકોનું પણ પ્રશિક્ષણ થાય એવી પણ તમામ વ્યવસ્થાઓ છે. અને ઘણી બધી શાળાઓ એ પોતાની રીતે પણ આ નવી શિક્ષણ નીતિ નહોતી તો પણ આવું મોજીલું શિક્ષણ આપે જ છે. તો બાળકને રમત ગમત દ્વારા, પ્રવૃત્તિઓ દ્વારા, કલાઓને પણ આમાં સ્થાન આપ્યું છે. તમારામાંથી ઘણાને કદાચ એવું હશે કે નહીં મને ખબર નથી, પણ હું ભણતી પ્રાથમિકમાં ત્યારે અમારે ઉદ્યોગનો એક પીરિયડ આવતો અને ઉદ્યોગના પીરિયડમાં અમને જુદા જુદા ટાંકા પણ શીખવતા, ભરતકામ શીખવતા, બટન કેમ ટાંકવું એ અમને હોમવર્કમાં આપતા, એવું અમને ક્લાસરૂમમાં પણ શીખવતા. ચોપડીને પૂંઠા કેમ ચડાવાય, કચરો કેમ વળાય, પોતું કેમ સરસ રીતે મરાય, ભરતકામ કેમ કરાય, બધું કંઈ કાગળનું કોતરકામ, એટલે જુદી જુદી પ્રવૃત્તિઓ. દર અઠવાડિયે આવા બે લેક્ચર ઉદ્યોગના આવે અને અમને મજા પડી જતી. અને એ ઉદ્યોગના લેક્ચરને કારણે આજે પણ ગાજ બટન કરવાના હોય કે આઈ હુક કરવાના હોય, હાથ સિલાઈ કરવાની હોય તો નાની નાની વાતમાં દરજી પાસે જવું પડતું નથી. તો આ બધા જીવન કૌશલ્યોની કેળવણી એ પણ આ સમયમાં એ બાળકોને કરાવવામાં આવે એવું રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં છે. ત્યાર પછીનો જે 3 વર્ષનો તબક્કો, ધોરણ 6, 7 અને 8, એ છે કૌશલ્યોની કેળવણી. તમે જુઓ કે આજે બીએ વિથ ઇંગ્લિશ થઈને વિદ્યાર્થી બહાર પડે પણ એને એક એપ્લિકેશન લખવાની હોય ને અંગ્રેજીમાં તોય એમાં ગ્રામરની કેટલી બધી ભૂલો હોય. આજે બીકોમ થઈને બહાર પડેલા વિદ્યાર્થીને બેંકમાં ખાતું ખોલાવવું કેવી રીતે, ચેક કેવી રીતે ડિપોઝિટ કરવો, ચેક લખવો કેવી રીતે, આ બધા કાર્યો એને આવડતા હોતા નથી. તો હવેની શિક્ષણ નીતિ એવું કહે છે કે દરેક વિષય સાથે એના કેટલાક કૌશલ્યો કેળવાવા જોઈએ. એ માત્ર વિષય ભણી જાય, એની પરીક્ષા આપી દે અને પરીક્ષામાં સારા માર્ક્સે પાસ થઈને આગળ વધે એટલું પૂરતું નથી. મિત્રો, હું તમને આ તબક્કે એક વાત કરું કે હવે પછીના સમયમાં, આમ તો અત્યારે એની શરૂઆત થઈ જ ગઈ છે, પણ હવે પછીના સમયમાં માર્ક્સ અને નોકરી વચ્ચેનો સંબંધ રહેવાનો નથી. ડિગ્રી અને નોકરી વચ્ચે હવે કોઈ સંબંધ રહેવાનો નથી. આજે ગૂગલ, માઇક્રોસોફ્ટ, એપલ આવી વૈશ્વિક કંપનીઓએ એણે જાહેરમાં એવું કહી દીધું છે કે અમને તમારી કોઈ ડિગ્રીની જરૂર નથી, તમારામાં સ્કિલ હોય, કામ કરવાની ધગશ હોય, નવું નવું કરવાની હિંમત હોય તો તમે આવી જાઓ, તમારા માટે અમારા દરવાજા ખુલ્લા છે. આવી વૈશ્વિક કંપનીઓ જ્યારે આવું કહે છે, ટાટા કંપનીએ પણ એક એવો ઠરાવ કર્યો, એક પોલિસી લેવલનો ડિસિશન લીધું કે આપણે બહુ મેરિટવાળા વિદ્યાર્થીઓને નોકરીમાં મૂકવા નથી. હું ફરીવાર રિપીટ કરું, મેરિટવાળા વિદ્યાર્થીઓને
નોકરીમાં મૂકવા નથી. કારણ શું? કે એ માર્ક્સની પાછળ એટલા બધા મજા રહેતા હતા કે એનામાં કોઈ કૌશલ્યો જ કેળવાયા નથી. અને ઘણીવાર બહુ જ સારું મેરિટ હોય એવા વિદ્યાર્થીઓમાં એક અજાણપણે એક એવો ઈગો આવી જાય છે કે એ લોકો ટીમવર્ક કરી શકતા નથી. અને આ બધું બહુ જ સાયકોલોજીકલી સાબિત થયેલી વાતો છે. અને એના આધારે આ બધી કંપનીઓ અત્યારે આવા નિર્ણયો લેવા માંડી છે. અલબત્ત આપણું બાળક સારું પરિણામ લાવે તો એ અભિનંદનને પાત્ર છે. એની ક્ષમતા હોય અને એ 90% 95% લાવે તો એને લાવવા જ જોઈએ. હું એમ નથી કહેતી, એ બાળકો તેજસ્વી વિદ્યાર્થીઓ અભિનંદનને પાત્ર છે જ. કારણ કે બીજા બધા વિદ્યાર્થીઓ રખડતા હોય, મોજ કરતા હોય ત્યારે આ બાળકોએ એટલી બધી મહેનત કરી હોય છે અને ત્યારે એનું પરિણામ માટે આગ્રહ કરવો, એમાંથી હવે માતા પિતાએ બહાર નીકળવું પડશે. તાજેતરમાં જ એવા ઘણા સમાચારો તમે છાપામાં વાંચ્યા હશે. ધોરણ 12 સાયન્સમાં ભણતા બે ટ્વિન્સ સુરતના, અને સમાચાર હતા બીજાના મને ખબર નથી. 5મા ધોરણમાં ભણતી રાજકોટની છોકરીએ ભણવાના સ્ટ્રેસથી આપઘાત કર્યો. તો શું આ સ્ટ્રેસ માત્ર શાળાઓ આપે છે? વાલીએ જોવાનું છે. શા માટે આપણે આટલી બધી અપેક્ષાઓ બાળક પાસે રાખીએ કે એને ભણવું એ સ્ટ્રેસ રૂપ બની જાય? ભણવું આનંદ રૂપ બનવું જોઈએ. જો દરેક બાળકને છે ને શીખવું ગમે જ છે. તમે એક નાનું બાળક જન્મથી લઈને કેટલું બધું શીખતું હોય છે એ ઓબ્ઝર્વ કરો તો ખબર પડે. જેવું બાળક જન્મે એટલે હાથ પગ હલાવવાનું શીખવાનું શરૂ કરી દે. જન્મતા વેત, નોટ ઓનલી જન્મતા વેત, એ માના ગર્ભમાં હોય ત્યારથી શીખવાનું શરૂ કરી દે છે. એટલે શીખવું એ માણસની નૈસર્ગિક જરૂરિયાત છે. એ થોડુંક મોટું થાય એટલે બેસતા શીખે, વળી થોડુંક મોટું થાય એટલે ખાતા શીખે, હાલતા ચાલતા શીખે, બોલતા શીખે. પણ આ બધું શીખવું આપણને નજરમાં આવતું જ નથી. આ કેવા બધા જીવન કૌશલ્યો છે કે જેના વિના બાળક જીવી જ ન શકે. તો શીખવું એ બાળકની પ્રકૃતિ છે, કોઈ પણ માણસની પ્રકૃતિ છે. અને એ શીખવાનો આનંદ આવવો જોઈએ. એક નાનું બાળક ચાલતા શીખે તો મા બાપે રાજી થાય ને બાળકને ગમે. એ કેટલી બધી કોશિશ કરતું હોય, એ પડે વળી પાછું ઊભું થાય, પડે તોય પાછું ઊભું થાય. તો શીખવાથી બાળક ગભરાતું નથી, એને શીખવાનો કંટાળો નથી. આ બેઝિક સત્યને આપણે સ્વીકારવું પડશે. પણ જ્યારે શિક્ષણ એને બોજ લાગે ત્યારે એનો રસ એમાંથી ઉડી જાય છે. પણ એ શિક્ષણ એના માટે મોજીલું બને, આનંદપ્રદ બને ત્યારે કોઈ બાળકને આવો આત્મહત્યા કરવાનો વિચાર નહીં આવે. અને એ માટે ઘરમાં એક વાતાવરણ પૂરું પાડવું એ જવાબદારી માતા પિતા તરીકે આપણી છે. કેવી રીતે કેળવી શકીએ? અમારે માટે કંઈ શીખવાનું હોય તો તમે અમને માર્ગદર્શન આપો. શિક્ષક તરીકે એના પ્રયાસોને બિરદાવીએ. મોટે ભાગે આપણે શિક્ષક પાસે જઈએ એટલે ફરિયાદ જ કરીએ કે મારા બાળકને કેમ આમાં ઓછા માર્ક આવ્યા, બેન તમે જરાક એને શીખવાડી દેજો ને. આ કઈ છે ને ફાસ્ટ ફૂડ નથી, મેગી નથી કે 2 મિનિટમાં થઈ જાય. આ તો ઓર્ગેનિક ખીચડી છે, એને પકાવતા વાર લાગે, ધીરજ ધરવી પડે. અમારે ત્યાં એક રક્ષાબેન દવે છે, અહીંયા પણ શાળામાં ઘણી વાર આવી ગયા છે. એ એવું કે માતા પિતા પાસે હિમાલય જેટલી ધીરજ હોવી જોઈએ. હિમાલય જેટલી ધીરજ. આપણે કેવું છે, અપેક્ષા ખૂબ વધારે છે અને ધીરજ સાવ ઓછી છે. આ સૂત્રને હવે આપણે અવળું કરવાનું છે. ધીરજ વધારે રાખવાની અને અપેક્ષા 8ની વાત કરતા હતા કે કૌશલ્યોની કેળવણી ઉપર એ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભાર મૂક્યો છે. અને આ કૌશલ્યો એને પ્રવૃત્તિ દ્વારા જ આવે, માત્ર વાંચવા લખવાથી સ્કિલ્સ ડેવલપ થતી નથી. થિયરી આવડે પણ પ્રેક્ટિકલ ન આવડે તો? એટલે અહીંથી પણ એને એવા એવા પ્રોજેક્ટ્સ મળશે, એવા એવા કામ મળશે કે જેમાં વાલીઓનો સહયોગ એ જરૂરી છે. એને કોઈ સ્થળની મુલાકાત લેવાનું કહેવામાં આવે,
એને એવું પણ એસાઇનમેન્ટ આપે કે તારે બેંકમાં જઈને ખાતું ખોલવાનું છે, તારે તારા ઘરનું બજેટ બનાવવાનું છે, બરાબર. શિક્ષણની સાથે સ્વાશ્રય, સ્વાવલંબન, સ્વચ્છતા, શ્રમ કાર્ય, આ બધું એ શિક્ષણનો ભાગ બનશે. કોઈ શાળા જો પોતાના વિદ્યાર્થીઓને એમ કે ચાલો આપણે અહીંયા આજે શ્રમ કાર્ય કરીએ, આપણી શાળાનું સફાઈ કામ કરીએ, તો તરત વાલીની ફરિયાદ આવશે કે અમે કઈ બાળકોને અહીંયા સામાણો પકડાવવા માટે મોકલીએ. પણ નવી શિક્ષણ નીતિ હવે એવું કહે છે કે શ્રમ કાર્ય એ શિક્ષણનો ભાગ બનશે. તો આવા આવા ફેરફારો જ્યારે શિક્ષણ નીતિમાં આવી રહ્યા છે ત્યારે મા બાપ તરીકે આપણે પણ એને સમજવા પડશે કે જ્યારે એને આવું કોઈ કામ સોંપવામાં આવે કે શાળામાં આવી કોઈ પ્રવૃત્તિ થાય તો એને તમે શિક્ષણનો ભાગ ગણજો, નહીં કે કોઈ ઇતર પ્રવૃત્તિમાં સમય બગાડે છે. ઘણા મા બાપને એવું હોય કે બાળકોને ઇતર પ્રવૃત્તિ શું કરાવવાની, ભણવામાં ધ્યાન રાખ. બાળકને ગિટાર વગાડતા આવડતું હોય, એને સરસ મજાનું પેઇન્ટિંગ આવડતું હોય, એને ક્રિકેટ રમવાની બહુ મજા આવતી હોય, પણ જેવું દસમા ધોરણમાં આવે ને એટલે બધી પ્રવૃત્તિ મા બાપ બંધ કરાવી દે. જાણે દસમું એટલે માણસનું બારમું ન હોય, જાણે જીવવાનું જ બંધ. હકીકતમાં ભણતા ભણવાના સ્ટ્રેસમાંથી બાળકને રિફ્રેશ થવા માટે એની આવી બધી પ્રવૃત્તિઓ બહુ જરૂરી છે. અને હું તમને વાત કરું કે હું એમકોમ પીએચડી છું, મેં એમકોમ એકાઉન્ટન્સી સાથે કર્યું, પીએચડી ઇકોનોમિક્સમાં કર્યું. નો ડાઉટ મેં એકાઉન્ટના પ્રોફેસર તરીકે કામ કર્યું અને એ ભણાવવાનું કામ કર્યું, પણ અત્યારે મારું જે પ્રોફેશન છે ને એમાં મને શાળા અને કોલેજોમાં હું જેટલી ઇતર પ્રવૃત્તિઓમાં ભાગ લીધો તો એ મને આજે કામ લાગે છે. મારી આવકનું સાધન એ મારી ઇતર પ્રવૃત્તિઓનું પરફોર્મન્સ છે, નહીં કે મારી ખાલી ડિગ્રી. ડિગ્રી પણ ઘણું બધું શીખવે છે, એની ના નથી. ડિગ્રી પણ સારી રીતે મેળવવી જ જોઈએ. ઘણા લોકો એવું કે હવે ભણ્યા નહીં, ધીરુભાઈ અંબાણી ક્યાં ભણ્યા હતા, એવું જરૂરી નથી. મુકેશ અંબાણી તો ભણ્યા છે, બરાબર. એટલે ભણતરની બાદબાકી નથી, પણ ભણતરની સાથે સાથે કૌશલ્યોની કેળવણી એ ખૂબ જરૂરી છે. માત્ર પુસ્તકિયું કે ગોખણિયું કે પરીક્ષાલક્ષી નહીં, પણ જીવનલક્ષી શિક્ષણ, જીવનલક્ષી કેળવણી અને એમાંય લાઈફ સ્કિલ્સ. નવી શિક્ષણ નીતિનો એક અભિગમ એ છે કે બાળક વિચારતો થાય, નિર્ણય લેતો થાય, કોઈ પણ પડકારોનો સામનો કરી શકે એવી સજ્જતા એનામાં આવે એ કેળવણી છે, અને એવું શિક્ષણ આપવાનું છે. આપણે તો કોલેજમાં ભણતો વિદ્યાર્થી એકવાર ટ્રેનમાં એકલા જવાનું હોય ને તો મા બાપને ચિંતા થાય કે બિચારો કઈ રીતે પહોંચશે. પ્રવાસમાં બાળકને મોકલે ને ત્યારે શિક્ષકને કેટલી વાર તો ભલામણ કરે કે મારા બાળકનું ધ્યાન રાખજો હો, એને એની રીતે પડવા દો, આખડવા દો, ભૂલો કરવા દો અને શીખવા દો. બધું જ આપણે એને આમ પપલાવ્યા કરશું, હેલિકોપ્ટર પેરેન્ટિંગ જેને કહેવાય, કે સતત એની માથે જણુંબીને રહે. આવું નહીં, બાળકને થોડી સ્વતંત્રતા આપો, એને જાતે કરવા દો, એને પોતાના જીવનના નિર્ણયો લેવા દો. તો આવી બધી કૌશલ્યોની કેળવણી અને પછી જે ચાર વર્ષ ધોરણ 9, 10, 11 અને 12 એમાં એના વિવિધ વિષયો અને એની સાથે સાથે વ્યવસાયિક કૌશલ્યો, શિક્ષણ નીતિએ એવું કીધું છે કે આ વર્ષોમાં વર્ષમાં 10 દિવસ એને કોઈ ને કોઈ વ્યવસાયમાં ઇન્ટર્નશીપ કરાવવામાં આવશે. તમે જુઓ કે અત્યારે ડોક્ટર બને એ MBBS નું શિક્ષણ પૂરું કરે એટલે એને 1 વર્ષની ઇન્ટર્નશીપ કરવી પડે કોઈ સિનિયર ડોક્ટરના હાથ નીચે, અને બધું જ એ પ્રેક્ટિસ, પ્રેક્ટિકલ વર્ક એને કરવું પડે. એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનતો વિદ્યાર્થી હોય તો એને આર્ટિકલશીપ કરવી પડે. તો આ ઇન્ટર્નશીપ, આર્ટિકલશીપ એટલે કે વ્યવસાયિક કૌશલ્યોનું ટ્રેનિંગ એને આ ધોરણ 9 થી 12ના વર્ષોમાં વર્ષમાં 10 દિવસનો એવો પ્રોગ્રામ બનશે અને એમાં એ બાળકો જશે. તો
આ આખું એ સ્વરૂપ એ શિક્ષણ નીતિમાં બદલાઈ ગયું છે, અને એટલા માટે બાળકોને હવે આપણે કેવા ઉદ્દેશ્ય સાથે શાળામાં મૂકવાના છે, કેવા ઉદ્દેશ્ય સાથે એના ભણતરને આપણે સમજવાનું છે, એ વાલીઓએ ખાસ સમજવું પડશે. બીજી એક વાત એવી છે કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં એક એવી જોગવાઈ છે કે ધોરણ 8 સુધી બાળક માતૃભાષામાં ભણે એ ઈચ્છનીય છે. તમે જુઓ, વિશ્વના મોટા મોટા વૈજ્ઞાનિકો હોય, કોઈ આર્ટિસ્ટ હોય, કોઈ પણ ક્ષેત્રના નિષ્ણાતો હોય, હું તમને નામ સાથે કહું કે માનો કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ સાહેબ હોય, ડોક્ટર વિક્રમ સારાભાઈ હોય, મહાત્મા ગાંધીજી હોય, સરદાર વલ્લભભાઈ પટેલ હોય, સ્વામી વિવેકાનંદ હોય, કે કોઈ પણ હોય, થોમસ આલ્વા એડિસન હોય, આઇન્સ્ટાઈન હોય, આ બધા પોતાની માતૃભાષામાં ભણીને એ મહાન વ્યક્તિ બની શક્યા છે. હા, પછી એ લોકો વિદેશોની યુનિવર્સિટીમાં ગયા હોય, અંગ્રેજીમાં ભણ્યા હોય, એ કરી શક્યા. એ એટલા માટે ઉચ્ચ શિક્ષણ અંગ્રેજીમાં મેળવી શક્યા કારણ કે માતૃભાષા ઉપર એનું જબરું પ્રભુત્વ હતું. અને એટલે બાળક માતૃભાષાથી વંચિત ન રહે. અગર અંગ્રેજી માધ્યમમાં ભણતું હોય તો પણ માતૃભાષાનો પાયો એનો મજબૂત થાય એવું આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એ ભલામણ કરે છે. અને માત્ર માતૃભાષા નહીં પણ ત્રિભાષા, એને સંસ્કૃત પણ શીખવવાનું આવશે, એને રાષ્ટ્રભાષા પણ શીખવી પડે, માતૃભાષા અને પછી કોઈ વિદેશી ભાષા. આ રીતે જ્યારે બાળકનો ભાષાકીય વિકાસ થાય ત્યારે એ પોતાનું ઉચ્ચ શિક્ષણ પણ સરસ રીતે લઈ શકશે. તો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ નીતિની વાત કરીએ તો 7 દિવસના સપ્તાહ કરવા પડે, પણ તમને બધાને માત્ર એક સૂચન કરું કે તમે ગૂગલ ઉપર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એવું ખાલી સર્ચ કરશો ને તો 88 પાનાની એક ગુજરાતી PDF ફાઇલ તમને મળશે. તમે ડાઉનલોડ કરી લેજો, જરૂર પડે તો એની પ્રિન્ટ કરાવી લેજો અને એ વાંચજો, કે જેથી કરીને તમને ખ્યાલ આવે કે હવે શિક્ષણનો ઉદ્દેશ બદલાવાનો છે, શિક્ષણનું સ્વરૂપ બદલાવાનું છે, અભ્યાસક્રમો બદલાવાના છે, મૂલ્યાંકનની પદ્ધતિઓ બદલાવાની છે. અને આ આટલા બધા પરિવર્તનો આવે ત્યારે માતા પિતા તરીકે આપણામાં પણ પરિવર્તનો લાવવા જ પડે. અત્યારે જુઓ કે 3 T એ બહુ ઝડપથી બદલાઈ રહ્યા છે. પહેલો T એટલે ટેકનોલોજી. ટેકનોલોજી એટલી ઝડપથી બદલાઈ રહી છે, શરૂઆતમાં 1000 વર્ષે જે બદલાવ નહોતો આવતો એ 100 વર્ષે આવવાનું શરૂ થયું, 100 વર્ષે જે બદલાવ નહોતો આવતો એ 10 વર્ષમાં આવવા માંડ્યા, અને હવે તો વર્ષે વર્ષે ટેકનોલોજી બદલાઈ જાય છે. બીજો T છે ટ્રેન્ડ્સ. ટ્રેન્ડ્સ પણ બદલાતા જાય છે. દરેક પ્રોડક્ટમાં, દરેક સર્વિસીસમાં તમે જુઓ કે કોરોનાએ પણ આખા વિશ્વને બદલી નાખ્યું. આપણે ઓફલાઈન શિક્ષણ લેતા હતા, એમાંથી ઓનલાઈન પદ્ધતિઓ વિકસી ગઈ, બરાબર? એટલે ટ્રેન્ડ પણ બદલાણા છે, માત્ર શિક્ષણમાં નહીં, તમામ સ્તરે. અને T એટલે ટેલેન્ટ. ટેલેન્ટ પણ બદલાતી રહી છે. આપણામાં જે ટેલેન્ટ હતી એના કરતાં આપણા બાળકોમાં અનેક ગણી ટેલેન્ટ છે. તમને ખ્યાલ હશે કે જે વિષય મેથ્સની અંદર કે વિજ્ઞાનની અંદર આપણે 12મામાં કે કોલેજમાં ભણતા હતા એ બધું અત્યારે હાઈસ્કૂલમાં એ લોકો ભણે છે. તો બાળકોની ટેલેન્ટ, દુનિયાના ટ્રેન્ડ, ટેકનોલોજી અને એ બધું બદલાય એટલે શિક્ષણ પણ બદલાય, સમાજ પણ બદલાય, અને આ બદલાતા પ્રવાહોની સામે મા બાપ તરીકે આપણે પણ બદલાવવું પડે.